મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢાર તથા બે હજાર અઢાર ઓગણીસના ના વર્ષમાં તળાવ ઊંડા ઉતારવા અને ચેક ડેમો રિપેરિંગ કરવાની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આરોપ લાગતા ફરિયાદના પગલે ગાંધીનગર ટીમો દોડી આવી હતી અને તપાસ ચલાવી હતી મોરબી જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ બે હજાર સત્તર અઢાર તથા બે હજાર અઢાર ઓગણીસના વર્ષમાં તળાવ ઊંડા કરવા તેમજ ચેક ડેમો રિપેરિંગ કરવા વીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી જે કામો થયા નથી અને બેલ બની ગયા હોય તેવી ફરિયાદોના પગલે ગાંધીનગરની ટીમો દોડી આવી હતી અને તપાસ ચલાવી હતી જેમાં મોરબી જિલ્લા સિંચાઈ વિભાગના ઇજનેરે જણાવ્યું હતું કે સ્થાનિક અધિકારીઓને સાથે રાખીને ટીમોએ વિવિધ સ્થળે તપાસ કરી હતી અને ભ્રષ્ટાચાર તપાસ મામલે મોરબી જિલ્લા તપાસ અર્થે આવેલા ગુણવત્તા નિરીક્ષક મુખ્ય ઇજનેર એમ કે દીક્ષિતે જણાવ્યું હતું કે પાંચ તાલુકાઓમાં ટીમ બનાવી તપાસ કરી રહ્યા છે જેમાં કામોની યાદી મળી હતી તે મુજબ તાલુકા વાઇઝ સ્થળની પસંદગી કરીને સ્થળ પર તપાસ ચલાવી રહ્યા છે જોકે કે પ્રાથમિક તપાસમાં ગેરરીતિ સામે આવી હતી તેમજ તેમને જવાબ આપવાને બદલે તપાસ ચાલુ કરાઈ હતી સરકારને રિપોર્ટ સોંપવાનો અધિકારીએ જણાવ્યું તટસ્થતા સિંચાઈના કામો છે એના એની જે કામો થયેલા છે એની એક પ્રારંભિક એક તપાસ છે એના માટે ગાંધીનગરથી ટીમ આવી છે અઢાર અને અઢાર ઓગણીસના કામો છે જૂના થયેલા કામો છે એના માટે તપાસ એ તો વિભિન્ન માધ્યમોથી અમને મળી છે કોઈ ચોક્કસ પેલી નથી પાંચ ટીમો કાર્યરત છે પૂરા આખા જિલ્લામાં પાંચ ટીમો કાર્યરત છે વર્ષ સત્તર અઢાર અને અઢાર ઓગણીસ દરમિયાન જે કંઈ કામો હાથ ઉપર લેવાયા અને એમાં જે કંઈ થયું છે ચૂકવણા કે બાકી છે કે જે છે કામો જે કર્યા છે એ કામો ને સંબંધે અમારે ચેક કરવાના છે એટલે પાંચ તાલુકા છે આમાં એમાં જે મોરબી તાલુકો હળવદ તાલુકો માળિયા તાલુકો હા વાંકાનેર તાલુકો એને એમાં જે કામોનું અમને લિસ્ટ મળ્યું છે છે યાદી મળી એ યાદીમાંથી અમે અમારી રીતના જે સિલેક્ટ કરી અને એ કામો અમે ચેક કરી અને અમે સરકારને રિપોર્ટ આપીશું અમે સ્થળ ઉપર તપાસ કરી રહ્યા છે અમે રેકોર્ડ સાથે વેરીફાઈ કરીને સરકારમાં રિપોર્ટ આપીશું ન્યૂઝ ગુજરાતી સાથે પાર્થ પટેલ મોરબી